सर्वपरमंसेभ्यो सर्वं पार्षदेभ्यो सर्वहरिभक्तेभ्यो नमः विक्रम संवत 2078 जेठ वद एकादशी तारीख 24/6/2022 शुक्रवार आज योगिनी एकादशी है। माटे आ एकादशी ना पवित्र दिवसे समग्र भक्तजनों ने मारा ने समग्र संत मंडल ना भाव थी जय स्वामीनारायण। आपणे सब कोई आज पवित्र एकादशी ना प्रारंभ में श्री हरि ना नामोच्चार साथे एकादशी ना व्रत करवा माटे संकल्प दीक्षा लईए कि आखो दिवस आपणी व्रती भगवत स्वरूप परायण रहे। बीजा तीजा बदा बूंदा गाढ़ संकल्पों व्यवहारना गाढ़ संकल्पों राग द्वेष ना गाढ़ संकल्पों आ बधु पोटलू एक बाजू रहे अने आखो दिवस श्रीहरिनी मूर्ति में आपणो मन रमतु रहे आनंद थी श्रीहरिनो आखो दिवस भजन थाय। एना माटे कथाना प्रारंभ में आपणे सौ कोई मंत्रोच्चार साथे संकल्प दीक्षा लईए। बधा भावथी मंत्रोच्चार करजो एकदम सीधासने बधा अने मूर्ति संभाळीने मंत्रोच्चार करवाना। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। 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 अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। ॐ अवतारिणे
શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઠાકોરજીના ચરણમાં આપણે સૌ કોઈ વંદના કરીને એવી પ્રાર્થના કરી કે હે ભગવાન, હે કૃપા નિધાન, ગરીબ નિવાસ, હે નવાલ્યાનાથ, અમારા ઇન્દ્રિયો અંધકરણ એટલા બધા હરામી ને કુસંગી છે, એટલા બધા નફટ છે કે તમારી મૂર્તિનું આવું મહાદિવ્ય લૌકિક સુખ કે જે મહામુક્ત પુરુષો હો રાત્રિ માણે છે, એવું સુખ મૂકી અને આ લોકના ખાવા પીવાના ઓઢવા પહેરવાના દેહને અનુરૂપ પંચ વિષયો જગત સંબંધી વ્યવહાર સંબંધી કોઈ એવી વાતો શબ્દો અને એવા બધા વિષયોમાં રખડપટ્ટી કરવા માટે આ ભલા બોળા જીવને યા તો અજ્ઞાની જીવને એમાં અટવાવી દે છે. માટે પ્રભુ તમે કૃપા કરજો કે આ 51 ટોળું અમને હેરાન ન કરે અને આખો દિવસ પ્રભુ તમારી મૂર્તિના આનંદમાં ને આનંદમાં અખંડ ને અખંડ મારી વૃત્તિઓ રહે, ગરકાવ રહે અને તમારી મૂર્તિનો આનંદ ને સુખ હો અહો આખો દિવસ માણા કરીએ માણા કરીએ માણા કરીએ એવી પ્રભુ તમે અમારા ઉપર કૃપા તો કરી જ છે, પણ વિશેષ કરજો કારણ કે અમે બહુ આળસુ મોવા છીએ. તમારી તો કૃપા બહુ છે પણ અમારી આળસને પ્રમાદતા વિષયોમાંથી ઇન્દ્રિયોને અંધકરણની વૃત્તિઓને ખેંચી શકવાની નિર્બળતા કહી તો નિર્બળતા, ઈરાદો કહી તો ઈરાદો, જે કહીએ તે અજ્ઞાનતા કે આવું બધું અંદર પડ્યું છે. તમે તો બહુ કૃપા કરી છે, આવો મહાદિવ્ય અલૌકિક સત્સંગનો યોગ આપ્યો છે, આવું સાહિત્ય આપ્યું છે અમને. પરમંશોએ તમારી મૂર્તિના કીર્તનો રચીને આપ્યા છે પણ અમે બધા આળસુ મુઆજીને તે કીર્તન ભક્તિ કરવાના બદલે અમે બીજો બકવાદ બહુ કરીએ છીએ અને ઠાકોરજીના સંબંધ સિવાયની કીર્તન સિવાય બોલવું તે બધો બકવાદ છે અને એમાં કશું મળવાનું નથી, કાંઈ કરતાં કાંઈ. માટે હે હરિ, હે પ્રભુ, દયા કરો, દયા કરો, દયા કરો પ્રભુ. અમારું આ હરામી ગધેડા જેવું દેહ, ઇન્દ્રિયો અંધકરણ હાવ લૂચા લફંગા જેવા છે, બધું જાણવા સતાય પણ તમારી મૂર્તિનું સુખ મૂકીને બીજે વાખર કરવા માટે વયા જાય છે અને આ જગતના પંચ વિષય રૂપી ગંધાતા મળને ખાવા માટે વયા જાય છે. વખર્યું ઢોળ છે ને એ ગામના ભાદરે મળ ખાવા વયું જાય એમ ભગવાનની મૂર્તિનું સુખ મૂકીને બધું જે કંઈ છે બધું જ આવું મળ જેવું ગંધાતું છે. જોવાનું કે સાંભળવાનું, ખાવાનું કે પીવાનું, ઓઢવાનું કે પહેરવાનું, આવું બધું છે. આ બધો વખરિયા ઢોરની જેમ જીવ આ ઇન્દ્રિયો અંધકરણનો દોયરો દોરાઈને વયો જાય છે એટલે એની નબળાઈ છે.
બાકી આમ જો જોઈ તો સબળ છે. ઇન્દ્રિયો અંધકારનું ચાલવા દેવું હોય તો ચાલવા દે, ન ચાલવા દેવું હોય તો ન ચાલવા દે. એમ જીવ ઉપર આધાર તો છે જ, નથી એવું નથી. એવું નકરા ઇન્દ્રિયો અંધકારનો દેહનો વાંક કાઢવો એ મૂર્ખામી તો કહેવાય છે આપણે એક નંબરની. એવો નરો ઇન્દ્રિયો અંધકારનો વાંક નથી, વાંક જીવનો ખરો. એમ એના હજી વિષયના રાગના બીજ અંદર કારણ શરીરમાં બધા પડ્યા તો ખેંચી જાય છે ને. જો અલા કંઈક જવાબદારીનો હોય, કશું ન હોય, ઠાકોરજી બધું સુખ આપ્યું હોય, પણ તોય ઠાકોરજી સિવાયને બીજી બધી પ્રવૃત્તિઓ આપણે બહુ કરવા માંડી પડી છે. એવું મારી વિનંતી છે તમને બધાને, જે કંઈ કથા સાંભળતા હોય તે બધાને જરૂર પૂરતો જ વ્યવહાર કરો, બોલવાનો, ચાલવાનો, બીજો ત્રીજો જો, બાકીનું ભજન કરો. અરે બીજા વ્યવહાર આખી જિંદગી બધા કરી કરવાના. આ મોબાઈલ ને આ બધા સાધનો તો છે ને પાર કાઢી નાખીએ આપણી, તે આખો દી મીંડા જ હોય, મીંડા જ હોય એમાં બોલો માણસો. આ એરા શું કરો છો? ખાધુકનો પીધું, જાયગાકનો જાયગા, નાયકનો નાયક, ધોયકનો ધોયા. હવે આવી બધી બાબતમાં શું સમય બગાડી અને ખોટી પો, જીવના કલ્યાણ બગાડવા માટેનું આવું બધું, આ બધું અખેર કહેવાય. જો આ બધો મળ છે ગંધાતો, ઠાકોરજીની મૂર્તિ સંબંધી સુખ મૂકી, મહારાજ સંબંધી બધી વાતો મૂકીને કરવી, તે બધું જ ગંધાત્વ મળ જેવું છે. મહારાજે તો એવું લખ્યું છો, જો વડતાલનું 19મું, ભગવાનનો ભક્ત થયો હોય એને પંચ વિષય સંબંધી સુખ ઈચ્છવું નહીં. પંચ સંબંધ વિષય સંબંધી સુખ મહારાજ કે મળ જેવું છે. તે મળનું સુખ તો મળના કીડા છે, પણ ભગવાનનો ભક્ત એ છે નહીં. એ તો ભગવાનની મૂર્તિના સુખમાં, ભજનમાં અહો રાત્રિ એટલો બધો રત રહેતો હોય. કાયલ મને આને વાત કરી, શિવમને મને કે પૂજા લઈને અમે અહીં આવ્યા છીએ કે, મેં તો વાહ વાહ ધન્યવાદ દેવાય. જેટલા બે ચાર દિવસ મળે એટલા દિવસ ઠાકોરજી અને સંતોના ભેળું એટલા રહેવું, એ જ સાચું સુખ છે. બાકી તો બધું અખર કરે જેવું છે. આ લોકના બધા વ્યવહારો કરવા એ બધું અખર જેવું છે. માનિક ન માને, સ્વીકારીક ન સ્વીકારી પછીની વાત છે. છે તે છે, જો હા એમાં કાંઈ સુખ નથી. એટલે મહારાજે લખ્યું, ભગવાનનો ભક્ત થયો એ પંચ વિષય રૂપી મળને ઈચ્છે નહીં, અને પંચ વિષય રૂપી મળનો આહાર ન કરે. મળનો આહાર મળમાં રહેલા કીડા કરે. આ બાકીને આવા મેં કીધા એવા અખરિયા ઢોર કરે. આપણે તો ભગવાનના આશ્રિત થયા છીએ. મહારાજનો આપણને આવો યોગ મેળવ્યો છે, આવા સાધુ મળ્યા છે, આવા હરિભગત મળ્યા છે. અમારી બપોરની કથામાં એક દિવસે મેં કહ્યું હતું સંતોને, મેં કીધું કદાચ તમને તમારી કિંમત નહીં હોય, પણ તમારી કિંમત ને તમારું મૂલ્ય મને બહુ છે કીધું. જો તે વહેલા મોડા કીધું તમે આવી રીતે સ્વભાવો કરીને આવો, એ બધું મને બહુ રૂચતું નથી. એનું કારણ કે તમારું મૂલ્ય મને બહુ છે કિંમત. એટલે આ સાધુ આ દુનિયામાં મળે ક્યાંથી? બીજું બધું તો મળવાનું હવે, ધન ને સંપત્તિનું હોવાનું, હીરાન માણેકને જોઉં, ખાવાનું ને પીવાનું ને આ તો બધું મળવાનું, સાધુ ક્યાં મળશે?
એમાં સાધુ જેવા સાધુ ક્યાંથી મળશે? મેં સંતોને કહ્યું હતું, મેં કીધું મને તમારું મૂલ્ય બહુ છે કે આવા સાધુ મળે ક્યાંથી. માટે વિચારવું આપણે સૌ કોઈએ ઠાકોરજીએ બહુ કૃપા કરી છે, બહુ એટલે અતિ કૃપા કરી છે, એને આવા સાધુ આપ્યા છે. એટલે આપણા સાધુ છે એનું હું કહું છું એવું ન માનતા પાસે. આ તો બધા ઠાકોરજીના સાધુ છે. જો કોના છે? ઠાકોરજીના સાધુ છે તેના છોકરાની વાત હું કરું છું. આપણે આપણા ગગાની વાત ક્યાં કરી છે? આપણે તો મહારાજના ગગાના ગુણ ગાવાના. જો આ બધા મહારાજના ગગા છે અને એ મળવું દુર્લભ છે, બાકી તો આ દુનિયામાં બધું મળવાનું. જો વેવાઈને વેલા ને આ ને તે ને કાકો ને કાકી ને માસી ને મામા ને ભાઈ ને ફુવા ને પાડોશી ને પાડોશી ને મિત્રો ને મિત્રો ને બીજું બીજું ને ત્રીજું ને બધું તો મળવાનું જ છે. હવે એમાં હું નવીની વાત હતી ને એનાથી હું મોક્ષ થવાનો? એ આપણે ભગવાનમાં જોડવાના, એ આપણને ભગવાનમાં પ્રીતિ કરાવવાના, એ આપણને ભગવાન ભજવા દેવાના સુખેથી. એ કઈ સુખેથી ભગવાન ભજવા ન દે. જો આ બધા જ આપણને હાલેડામ જોડી દે, લો અમારા પગાર પગર પકવો છો, હાલો આવ્યા છો તે ઢાંઢા હાલ જોડી જા. જો તેના આધારે દોરડું બાંધી રાંધું રાશ અને પગરમાં પછી જોડી દે, તે પછી આ દાંડો ફેર્યા કરે મરે ત્યાં સુધી. હું વ્યવહાર ધન સંપત્તિ આ ધંધો ખેતી વાડી નોકરી કારખાના બીજું ત્રીજું દાંડો જોડી દીધો, એ પગર તો પાકે એવું છે નહીં. પાછો આ તો ઓલો બાજરાનો તો પગર પાકી જાય અમુક સમયે, અને આરો આ તો પગર એવો પાકે નહીં પાછો, અને દાંડાને છોડે નહીં. હાલતા હાલતા પછી પગરમાં હાલતા હાલતા દાંડો પડી જાય ને મરી જાય. તો પછી એમ થાય કે દાંડો ગયો કે હાલો કે ઉપાડો, તે કોઈ ટાંગા પકડે ને કોઈ હાથ પકડે ને પછી દાંડાને ઉપાડીને પગરમાંથી બારો કાઢે, લઈ જઈને પછી હળગાવી દે. જો આ ચિત્ર આવું છે, સમજી તોય ઠીક છે, ના સમજી તોય ઠીક છે, સ્વીકારીએ તો ભલે ના સ્વીકારીએ તો ભલે. માટે ભગવાન ભજવા ઠાકોરજી મહેત કરવું, ભગવાનને ભગવાનના સંત હરિભક્તનું મહાત્મ્ય સમજવું, એનો મહિમા સમજવો. થોડા ઘણા પ્રકૃતિના ભાવ આ લોકમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી ઠાકોરજીને બાદ કરતા અને અનાદિ મુક્તને બાદ કરતા બધા વૈશે રહેવાના જ હવે. થોડા ઘણા રહેવાના હવે, કોઈનું કોઈના માન હોય ને, કોઈનામ ઈર્ષા હોય ને, કોઈનામ લોભ હોય ને, અદેખાય હોય ને, કોઈનામાં રસાસ્વાદ હોય ને, કોઈને પહેરવા ઓઢવાનો શોખ હોય ને, કોઈને ખાવા પીવાનો શોખ હોય ને, કોઈને રખડપટ્ટી કરવાનો શોખ હોય ને, કોઈને ખોટો બકવાદ કરવાનો એમના આમ સ્વભાવ પડી ગયો હોય તે બકવાદ કર્યા જ કરે, કર્યા જ કરે. જો આવું બધું હોય હવે એની સામો નહીં જોતા એ ભગવાનનો ભગત છે, ઠાકોરજીનું ભજન કરે છે, પૂજા પાઠ કરે, સેવા પરિચર્યા કરે છે, આમ મહાત્મ્ય સમજવું. બાકી તો બધું મેં કીધું એમ રહેવાનું. જો આપણા બધાયમાં કાંઈ ને કાંઈ સ્વભાવ તો હોય જ ને, ત્યારે મારામાં એવો હોય તમારામાં એવો હોય, ત્યાર લોકની સૃષ્ટિનો બધો ક્રમ અને વ્યવસ્થા બધી એવી છે. દેહની તો શું થાય હવે? જો દેહની વ્યવસ્થા જેમ ગોઠવાણી છે એટલે આવું બધું થોડું ઘણું બધું રહેવાનું એ બધું નહીં જોવું. ભગવાનનો ભક્ત છે ને, મહારાજે તો ત્યાં સુધી લખ્યું છે વચરામૃતમાં, આનો સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ છે તો પણ સત્સંગમાં પડ્યો છે
માટે અને ધન્યવાદ એમ માનીને ગુણ લેવો. આપણે એટલે સાંભળી છે બહુ, પણ સારું અવગુણ લેવાનું છોડતા નથી. બોલો, જો કથાઓ તો બહુ સાંભળીએ છીએ, વાંચીએ છીએ બહુ, પણ હવે ખબર નહીં હવે તે અભાવ અવગુણ લેવાનું તો જીવ છોડે જ નહીં તમારે. માટે વિચારીએ આવો અવસર આવો સમય પછી નહીં મળે. માટે ભગવાનનું ભજન કરી લઈએ આપણે સહુ કોઈ. આજનું અમૃતબિંદુ એમ કહે છે, મનુષ્યનું જીવન તેના વિચારોનો જ પ્રતિબિંબ છે. મનુષ્યનું જીવન તેના વિચારોનું પ્રતિબિંબ છે. અંદર જેવા વિચારો ચાલતા હોય ને અંદર, એવું જ આપણું પ્રતિબિંબ હોય. મુખની રેખા, ચાલ, બેસવાનું, ઉઠવાનું, બોલવાનું, વ્યવહાર, આ બધામાં દેખાઈ આવે. અંદરના વિચારો દેખાઈ આવે. એવું કેવા છે, બુરા કે સારા, કલ્યાણકારી છે કે પછી કલ્યાણ બગાડનારા, અહિતકારી છે કે હિતકારી છે, બધો જ એની ક્રિયામાં, બોલવામાં, ચાલવામાં, બેસવામાં, ખાવામાં, પીવામાં બધું જણાય આવે, તુરત દેખાય આવે. એના મોઢાની રેખા કહી દે, હાથના લટકા કહી દે, આંખના મટકા કહી દે, જો એનું બેસવા ઉઠવાનું કહી દે, એની બેઠક કહી દે. એટલે હું ને તમે ગમે તેટલી વાત કરતા હોઈએ એ વાત ન હાલે, આપણી બેઠક ઉઠક પણ કહી દે અંદરના વિચારો કેવા છે. જો અંદરના જેવા વિચારો હોય એવી જ જગ્યામાં માણસ બેસવાનું પસંદ કરે. આખું ગામ હોય, ગામમાં ઘણી બધી સારી જગ્યાઓ હોય, કોઈ મંદિર હોય, કોઈ ભગવાન રામજીનું મંદિર હોય, કૃષ્ણનું હોય, ભોળાનાથનું હોય, કોઈ માતાજીનું મંદિર હોય, ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય, યા તો કોઈ એવા એકાંતિક ભગવાનના ભક્ત રહેતા હોય એનું ગ્રહ મંદિર હોય, આમ ઘણા બધા સ્થાન સારા હોય. પણ અંદરના વિચારોનો જ પ્રતિબિંબ છે મનુષ્યનું જીવન. એવી જગ્યાએ જઈને માણસ બેસે. અંદર જેવા વિચારો હોય એવી જગ્યામાં જઈને બેસે. અંદર કલ્યાણકારી અને સારા અને શુભ ઉચ્ચ વિચાર હોય તો એ ભગવાનના મંદિરે જઈને બેસે, કોઈ સજ્જન પુરુષ પાસે જઈને બેસે. અંદરના બુરા વિચારો હોય એટલે માણ ચોરે ચૌટે, પાનના ગલે, લોવાની કોડે, હૂતાની કોડે, દરજીની દુકાને, પાનના ગલાએ, કાં તો ગામના ઝાંપે, જે ગામની ઝોક હોય ને અહીંયા જઈને બધા બેઠા હોય. અને પછી ત્યાં કેવી પ્રવૃત્તિ થતી હોય તે આખી દુનિયાને ખબર છે કે કેવી વાતો થતી ને કેવી પ્રવૃત્તિ થતી ને કેવા વિચારો હોય ને કેવું જોવાનું ને કેવું સાંભળવાનું તે આખી દુનિયાને ખબર હોય. એવું માટે વિચારીએ અંદરનો જેવો વિચાર હશે એવું જ પ્રતિબિંબ હશે. તમે એવી જ જગ્યા પસંદ કરવાના. ઘણા બધા ખરેખર ભગવાનના ભગત હોય પણ મંદિરેથી સીધો જઈને ચોરે ચૌટે બેસે. જો મંદિર જાય, મૂઠડી પૂઠડી નાખી, એક બે પાંચ દંડવટ કરી, એક બે માળા થોડી કરી, રામના 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 રામ 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 કૃષ્ણ 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 કરી અને માળા મૂકીને જે ભાગે તે સીધો જઈને ઓટે બેસે. ને પછી બેસે એટલે તરત જ કોકણી ઉપાડે.
કાં તો કોઈક જુગાર રમતો હોય ત્યાં જઈને બેસે, સટ્ટા ખેલતા હોય ત્યાં જઈને બેસે. દેવ કારણ કે એના વિચારો જ એનું પ્રતિબિંબ છે. આ ઘણા બધા ભક્તો એવા હોય ને આ બધું ન ગમે, ઝેર જેવું લાગે એને તો. જો કેવું લાગે એલા, એને ઝેર જેવું લાગે ચોરા ચૌટા તો. ઓલું ઓખર્યું ઢોરજી એમ ઓખર કરવા જતું હોય ને એવું ગંધાતું હોય ને બધું ચોરા ચૌટા તો લાગે. ભક્ત હોય એને હો પાછું, જો આ નકરા તિલક ચાંદલાને કંઠ્યું વેરી હોય એમ ન માનતા. ભક્ત હોય, દિલમાં ભક્તિ હોય, એને આવા ચોરા ચૌટા કોઈ દિવસ ગમે નહીં. એને તો અતિશય ઝેર જેવું લાગે બધું. આખો દિવસ ભગવાન ભગવત પરાયણ જ રહે. આ મહાપુરુષોના પ્રસંગો બહુ છે જો ઇતિહાસો. હંસરાજ, ભક્તરાજ, મુક્તરાજ, ખોલડિયાદના, સિદ્ધાનંદ સ્વામીના ફાધર, એની વાત કરું છું. આ સિદ્ધાનંદ સ્વામીના ફાધર એટલા બધા મુક્ત આદર પુરુષ હતા, આદર્શ હતા, કે પોતાનું કામકાજ હોય ને એ પરવા રહે ને તો તુરત જ કોઈ એવા એકાંતિક ભક્ત હોય ને એની પાસે જઈ એને સત્સંગ કરાવતા. ભગવાનના ગુણ ગાતા, સંત હરિભક્તનું મહાત્મય ગાતા, ધર્મ વૈરાગ્યની મીઠી મીઠી વાતો કરતા. અને પોતાને કોઈડે કોઈ આવ્યું હોય તો કંઈ કામકાજ કરતા હોય, દંતર બંદર ફાંટતા હોય કે બીજું કંઈ કરતા હોય તો પહેલે મેલ પડ્યું અને સત્સંગ કરવા માંડી પડે તે બપોર ચડી જાય. બોલો, ઓલું કામ બધું એક બેચું અને ઓલાને સત્સંગ કરાવે, મહાત્મય ખૂબ સમજાવે. કારણ કે અંદર વિચાર હોય એ પડ્યા હોય ને, એટલે પછી પ્રતિબિંબ એમ જ હોય. અને ઓલા અંતર અંદરમાં પછી કંઈક વિચારો એવા પીડા હોય તો એલા મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ સામે જ બેઠો હોય માળા લઈને, પડખે બીજો કોઈ આવીને બેસે તો એ એક બાજુ આ હાથમાં માળા હોય ને ઓલાની સામે ઠાકોરજી હોય તો ઓલાની સામે વાતો કરતો જતો હોય. શું થયું પછી ઓલો છોકરાને જોવા આવવાના હતો, શું થયું? હું નાનો હતો ને તે આવું બધું જોયેલું ને સાંભળેલું. એકદમ ડોહલા આવે તો પછી કહે તો શું થયું ઓલી પછી ભેંસ જોવા ગયો હતો ને લીધી કે ન લીધી? કે એમના 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 જો. કારણ કે અંદરના વિચારો એ જ તમારો પ્રતિબિંબ છે. બેઠા છો મંદિરમાં, ઠાકોરજીની સાનિધ્યમાં, સંત સમીપમાં, પણ પ્રતિબિંબ તો વિચારો પ્રમાણે જ છે. માટે સારા વિચારો, સારું વિચારીએ, સારું જોઈએ, સારું સાંભળીએ, સારાનો સંગ, સારું સાહિત્ય, સારી જાગા, સારી બેઠોઠ. નબળા ચોરા ચૌટા ને નબળા માણસોની બેઠોઠ જિંદગીમાં ભગવાન ભગતને ન રખાય. જો ઠાકોરજીને પામવું હોય તો હા, બાઈકી ફરીને જન્મ લેવો હોય અને આના કોટણા કોટું આવવું હોય ને એના માટે વાત જુદી છે. આપણે તો ઈકુરના કોટું આવવું નથી ફરી, કે આવવું છે? આમાંથી કોઈને તૈયારી હોય તો ઊંચી આંગરી કરો કે હજી કુરના કોટો આવવા છે, બરાબર કુટાણા નહીં કે જોઈએ એવા. જો હજી ગધા મજૂરી બરાબર થઈ નહીં કે આ બધા વેતરા કરવાના હતા ને બૈરા છોકરાના સંબંધીઓના બધા તે થયા નહીં, હજી ફરી ના બો. જો તો એના માટે છે ચોરા ચૌટા. જેને સીધું હરિના ધામમાં જવું સરચી માર્ગે કરીને અને મહારાજના ચરણકમળની સેવામાં જેને જોડાવવું છે એના માટે બધું પોઈઝન છે, આટલું લખી લેજો. આપણું ગુરુકુલ છે, શહેરનમી ક્ષણ ક્ષેત્ર, પણ અહીંયા તમે કોઈ ઉતરતા માણસ હોય, કોઈ અતિ અવગુણીઓ માણસ હોય અને એની પાસે જઈને તમે બેસો એટલે એ ચોરો ચૌટો જ કહેવાય. એ ગુવાડી છે. જો ત્યાં તમે ઓખર કરવા ગયા છો અને ત્યાં ઓખર જ થવાની, ત્યાં કંઈ કોઈ સારી વાત થવાની નહીં. અવગુણીઓ માણસ હોય એની પાસે શું સારી વાત થાય? એટલે સ્થાન ગમે તેવું હોય
પણ વિચાર અંદર છે એટલે એવા એટલે પ્રતિબિંબ તો એમ જ હશે. જો માટે કોની પાસે બેસું, કોની પાસે ન બેસું, કેવી જગ્યામાં બેસું, કેવા સ્થાનમાં, કેવા સ્થાનમાં ન બેસું વગેરે વગેરે માણસે બહુ જ વિચારવું જોઈએ, સમજવું જોઈએ. દાદા ખાચર, એમનો આખો પરિવાર, સમૃદ્ધિ સંપત્તિ બહુ હતી એના ઘરમાં, પણ તો એ આખો દિવસ તમે જોવો તો કોઈ કોઈ સંતો પાસે દાદા ખાચર બેઠા હોય, સત્સંગ કરતા હોય, સંત હરિભક્તનું મહારાજનું મહાત્મ્ય ખૂબ સમજતા હોય, ગુણ ગાયા કરતા હોય, એક ક્ષણનો પણ સમય ખોટો વ્યર્થ બગાડે નહીં. આ મહાપુરુષોના જીવન હતા. માટે આપણે વિચારીએ બિનજરૂરી, હું તો મારો વિચાર કહું છું, પછી તો સ્વીકારું ન સ્વીકારું તમારા હાથની વાત છે, બાકી બિનજરૂરી કોઈ સાથે વાત કરશો નહીં, બિનજરૂરી મોબાઈલો લગાડશો નહીં, કોઈને વાત કરશો નહીં બિનજરૂરી, બહુ અતિ આવશ્યક હોય તો જ. બાકી ભજન કરો, દેહ કાયલ હવાર પડી જાય અને જે કરવાનું છે ને બધું રહી જાય છે, અને જેને આપણે વાતો કરી છે કંઈ આપણે લોસો બાંધાવી નહીં દે. માટે સમય ભગવાનના ભજનમાં વ્યતીત કરીએ, ઓલું બધું ખૂટવાનું જ નહીં તમારે આખી જિંદગી. માટે ખૂબ ભજન કરીએ, મહારાજમાં પ્રીતિ થઈ છે ભજનથી, મહારાજમાં સાચી પ્રીતિ થઈ જાય છે ને પછી બધું તમને આપમેળે બધું મળ જેવું દેખાય છે, ગંધાતું તમને નહીં દેખાય. હું વાત કરું અને વિષયો તમને મળ જેવા દેખાવા માંડશે, ગંધાતા એવું નહીં માનતા. એ ભજન કરશો, મહારાજમાં પ્રધાન પ્રીતિ થશે, પછી બધા વિષયો મળ જેવા દેખાય છે, ઉલટી થયેલા અન્ન જેવા નકારા, વમન થયું ને મન ઉતરવું રે એવો લાગે, સંસાર એડો આગજી. કાલ આપણે લખતા હતા મીણબાઈનું આખ્યાન, કેવી મસ્ત વાત છે કે નહીં, હે ને? નાનપણથી લગ્ન પછી કેવા ભગવાનમાં રત રહેતા હતા, આ કરવાનું છે. તમારી માટે બહુ સારી સારી વાતો મારી યથામતી બુદ્ધિ આવડત એ પ્રમાણે હું લખાવું છું અને તમારી પાસે ગાવાની છે. મારે સમય મળે ત્યારે તે ગાવાની છે, એટલા માટે કે એવી ભગવાનમાં પ્રીતિ તમને બધાને કરાવી છે એટલે. જો અને આ જગતનું મળ જેવું સુખ, શરીરનું વિષયોનું બધું છોડાવવું છે, કોઈ પણ ભોગે ન છોડો તો ધોકા મારીને છોડાવવું છે. જો પણ મુકાવે સુટકો, ઓલી મગર હે ને મગર, એ કોઈ પશુને માણસને પકડે ને તો મુક્તિ નથી, તે તો પશુને હિંસક પશુ છે ને, હિંસક જળચર પ્રાણી છે, તો એ મુક્તિ નથી. એટલે હું હિંસક નથી હો, હું તો ઠાકોરજીનો દાસ છું, તમારો દાસ છું. એટલે પછી તમારા ટાંગા કે હાથ પકડો પછી મૂકવાનો તો શું જ નહીં, ગમે તેમ જો તમે ગમે તેમ કહટાવ, દુઃખી થાવ, મને દેવાવ એટલા શ્રાપ દેજો તમ તારે, તમારો શ્રાપ સ્વીકારીને પણ તમારું કલ્યાણ કરવું છે. બોલો,
શું કરવું છે? તમારો શ્રાપ સ્વીકારીને પણ તમને મારા સુધી પહોંચાડે છીટકો, આવું છે બધું. માટે ક્યાંક ક્યાંક તમને ન ગમે એવું કહી બેહું ને તો તમ તાર સુખેથી શ્રાપ દેજો, પણ ભગવાન પાસે પહોંચાડાવી ન તો રહીશ જ નહીં. મનુષ્યનું જીવન તેના વિચારોનો જ પ્રતિબિંબ છે. વિચારો બદલવા જ આવે, બીજું કાંઈ કરવું નથી. નથી ઘર બદલવું, નથી આશ્રમ બદલવો, નથી કપડાં બદલવા, નથી શરીર બદલવું, નથી લોક બદલવો, નથી દેશ બદલવો, નથી સ્થાન બદલવું, નથી શરીરના આભૂષણો કે વસ્ત્રો બદલવા. બદલવા છે વિચારો. જો આ એવા વિચારો આપણે જીવનમાં જીવનસાત કરવા છે કે મારું તમારું પ્રતિબિંબ દાદા ખાચરને ગોપાળાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી જેવું હોય, આ મુક્ત પુરુષો જેવું આપણું પ્રતિબિંબ હોય, એમ આપણે વિચારો બદલવા નહીં. અરે સંતોને પાર્ષદોને સાધકોને ઘણી જગ્યાએ હું એ લોકોને ખૂંચું, ના ખૂંચે એવું નથી, કંઈ હું સમજું છું. જો ક્યાંક ક્યાંક વાગતો હોય હું, ન વાગતો હોય એવું નહીં કંઈ. અને હવે પનારે પીડાય છે આપણે એકાદા બીજા એટલે છૂટી ગયો તો છે નહીં. જો મારે મચીડીને ધ્યાન ભજન અંગ બંધાવ્યા વિના તો છૂટકો જ નથી ને. મારી મચીડીને ગમે તેમ બંધાવા છે. માટે મારી વિનંતી છે કે ભગવાનના ભક્તો એવા હોય ને, સંતો સાધકો પાર્ષદો હરિભક્તો બહેનો એવા ભક્તો હોય ને, ભજન આનંદી, ભજન કરવાની બહુ જ રુચિ હોય, એને તમારે ફોન બહુ ન કરી કરવા. બિનજરૂરી અગત્યનું હોય તો જ કરવા, બાકી નહીં. બાકી એને ભજન કરવા દો. એટલે આપણે તો કરવું ન હોય ને એનો ભજન કરવા દે. એની સ્વાઈટા જ હોય ચોટલી લઈને, કંઈ કામ ન હોય અગત્યનું કશું, અને અપેક્ષા રાખતા એ પાછા અમને ફોન આવતો નથી ને અમે ફોન ઉપાડતા નથી અમારો. હું એટલે આ બધી લઈ બધી હવે, એટલે હું ઓછો સમય આ બધા કરતો હતો, આવા ને આવા દબદબાવતો હતો. 92 સાલમાં 111 દિવસની ધૂન કરી, મૂળીમાં અમ્મા મોટો મહોત્સવ કર્યો. નહોતો ફોન, નહોતો મોબાઈલ, નહોતી ગાડી, નહોતી જોડ, નહોતા પૈસા, નહોતા હરિભગત, કોઈ હરિભગતની ઓળખાણની સંબંધ નહીં, તોય બધું દબદબાયું હતું. થાય હોય ન થાય એવું કોને કીધું? ઠાકોરજી કરાવનારા છે, હું તમે કોણ? આપણે તો આમ થામ થાય લઈ મીંડે છીએ, આવ ખોટા લેવા દેવા વિના. ના કહેવું હોય તો કહી શકાય એમ, મને તમને ન કહેવાય, પણ મને તો હું કહી શકું ને કે હાવ બુદ્ધિ વગરનો છું તું, અકલ મઠો, તે લેવા દેવા વિનાનો મીંડો હોય છું તું. જો હું જરૂર છે એવી, એટલે ભજન કરો, ઠાકોરજી એમ પ્રીતિ કરો, સ્નેહ કરો. કાયલ હવાર ડબી જઈશું, દેહ પડી જાય છે ખબર નહીં, બધા હડગાવીને ખોડસામ નાખીને રેખા કર નાખશે, અને 12મું કરવું હોય તો કરશે, નહીં તો કોઈ બોપો ભાઈ 12મું નહીં કરે. જો આ એક બે ત્યુ નહીં વાપરે 12માં ના દિવસે. આપણી કિંમત તો આટલી જ છે ને, હવે શું કિંમત આ નહીં રહી, કશું કિંમત નથી. હવે બધા ભેગા થઈને હડગાઈ નાખે, અને શરીરના કંઈ ભરોસા નથી. ક્યાં ભરોસા હે સી જિંદગી, ક્યાં કવિએ લખ્યું છે, સાથ દેતી નહીં સાથ દેતી નહીં, એવું ક્યાં ભરોસા હે સી જિંદગી કા, હું ભરોસાનો. ચાલો હવે આપણે સાગર કથામાં પ્રવેશ કરીએ. પૂર 15મું તરંગ 18મો જીવા ખાચરની વિવેક ભરી પ્રાર્થના. શ્રીહરિ રોજ ઉન્મંત ગંગા કેલા નદીમાં સંતો અને હરિભક્તોની સાથે 1-2 કલાક સ્નાન કરતા હતા.
દરબારે અબલખાચરના પુત્ર ઉત્તમ રાજા નામે હતા. તેઓ રોજ શ્રીહરિની સાથે સ્નાન કરતા અને શ્રીહરિને પરમ સુખધામ માનતા. શ્રીહરિ જ્યારે નાવા ઉધારે ત્યારે દરબાર જીવા ખાચરને ખબર આપતા, તેથી તેઓ પોતાના પુત્રને સાથે લઈને નાવા આવતા. શ્રીહરિની સાથે નાતા નાતા તેઓ વાતનો મરમ કરતા હતા અને તેનાથી વાતનો રંગ જામતો રહેતો. શ્રીહરિની સાથે રહેલા સૌને નિરંતર એક આનંદરૂપી રસ રસ ને રસ જ ભર્યો રહેતો હતો. જીવા ખાચર શ્રીહરિ આગળ હાથ જોડીને બોલતા કે મહારાજ, અમારી બુદ્ધિ તો અતિ થોડી છે અને આપ તો અનાદિ એક ભગવાન છો, કોઈ વાત આપનાથી અજાણી નથી. નદીના પ્રવાહની જેમ જન્મ મરણનો અગાધ પ્રવાહ વહી રહ્યો છે, જે પ્રવાહમાં અનંત બ્રહ્માંડો જેવા પણ ખેંચાઈ જાય છે તેનો પાર આવતો નથી. તેમાં અમારા જેવા સામાન્ય માણસની તો શું ગણતરી કરી. આપ મળ્યા એટલે અમે કાંઈક ગણતરીમાં આવ્યા છીએ, આપ કરો તે શું ન થાય. છતાં આપ પોતાના પ્રતાપને છુપાવી રહ્યા છો, આપને તો કાંઈ જ કરવાનું નથી. આપ તો મુમુક્ષોનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છો. સંસારની નદી તો મહાસાગર કહેવાય છે, અપાર લોકો તેમાં ડૂબી રહ્યા છે. લો, મેં વાત કરી બધું આવ્યું. આ જગત વિષય સંસાર વ્યવહાર જે કંઈ આપણે ગણીએ છીએ તે બધું આવું છે. એમાં જીવ ડબકા ખાઈ રહ્યા, ડબક ડોહ્યા, ડબક ડોહ્યા, ડબકા ખાઈ રહ્યા છે. જો આ એમ મેરો એમ મેરો એમ થાય, ડબક ડોહ્યા, ડબક ડોહ્યા. માટે વિચારવું ભગવાનના ભક્તને, તે સાગરમાં વારે વારે નિરંતર અનંત દુઃખને મનુષ્ય પામે છે, છતાં તેને લેશ માત્ર તે દેખતા નથી. કારણ કે તે અજ્ઞાનના અંધારારૂપી સુષુપ્તિમાં પડેલા છે. સત્સંગનો પ્રતાપ ઋષિ અહીં લખે છે, મહારાજ, આપ અને આપના સંતો જ્યાં સુધી મળ્યા ન હોય ત્યાં સુધી ચાહે તેવા બુદ્ધિશાળી આ બ્રહ્માંડના રાજા કહેવાતા હોય તો પણ અજ્ઞાનરૂપી સુષુપ્તિમાં તેઓ સદા ડૂબી રહ્યા છે, ભલે તે પોતાના મનમાં બહુ જ બુદ્ધિમાન માનતા હોય પણ તેના સુખનું કાંઈ ઠેકાણું મળતું નથી. કેવી અદ્ભુત વાત છે ને. સંતો નથી મળ્યા ત્યાં સુધી જીવ અજ્ઞાની 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 ને અજ્ઞાની જ રહેવાનો, ચાહે તે આખા ભારત દેશનો વહીવટ કરી શકતો હોય. અને આ મૃત્યુલોકની પ્લેટ ઉપર જેટલા દેશ છે એ સમગ્ર દેશનો ઉપરી થઈને બેઠો હોય, સર્વભૌમ સમ્રાટ થઈને બેઠો હોય, પણ એને સાધુ જો ન મળે ને તો એની અજ્ઞાનતા દૂર ન થાય. અને એને અજ્ઞાનતા આવી, ઘોર અજ્ઞાનતા. એવું કે હું જ છું કાંઈક ને હું જ બધાને જીવાડી શકું છું, હું ન હોય તો આ શાસન કોણ કરે, આ રાજ્યનું, આ રાજ્યને કોણ ટકાવે ને કોણ વિસ્તાર કરે આ રાજ્યનું. મારા જેવી બુદ્ધિ બીજામાં ક્યાં હતી. સિદ્ધાનંદ સ્વામીની કલમ કહે છે કે આવા અજ્ઞાનીઓને ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત મળે તો દર્શન કરાવે કે હે જીવ, તું ભૂલો પડ્યો છું, તું ભૂલો પડ્યો છું. રહુગણને કહ્યું તું ભરતે, સમ્રાટ સવેર દેશના, હે સમ્રાટ, ભૂલા પડ્યા છો,
તમે એમ કહો છો કે હું સમ્રાટ છું, હું રાજા છું, પણ તમારી સામે અવધૂતના વેશમાં જે ઊભો છે ને એ ચક્રવર્તી સર્વભૌમ હતો એક વખત. આજે અવધૂતના વેશમાં ઊભો છે તમારી સામે, જે તમારી ગાયડો ખાઈ રહ્યો છે, તમારું અપમાન ખમી રહ્યો છે. માટે હે રહુગણ, આ શરીરમાં રહેલો આત્મા તે કોણ? રહુગણ, રાજા, સ્ત્રી, પુરુષ, વિદ્વાન, અભણ, પૈસાવાળો, ગરીબ, ગાય, બળદ, ભેંસ, પાડો, આખલો, હાથી, એનું મદન્યું, મોટિયું, એનું બોતળું, કોણ? આ સંત મળે તો આપણને દર્શન કરાવે, અને આપણને મળ્યાશે આવા સંતો તો ઠાકોરજીની કૃપા કેટલી વિચાર કરો છો. હોય સર્વભૌમ સમ્રાટની અજ્ઞાનતા કોઈ દૂર ન કાઢે, એવી આપણી અજ્ઞાનતા દૂર કાઢે એવા સાધુ મળે છે આપણને. પણ સારું, આપણે પાછું માહિતમ ન મળે. લો કે મને બધા વચ્ચે માની કીધો, બધા વચ્ચે મને ઊભો કર્યો, મને એક બાજુ બોલાવીને કહેવું જોઈએ, બધા વચ્ચે કહેવું, મને કહ્યું. સાધુ થઈને એનામાં એટલી અકલ નથી, આટલો વિવેક નથી, આવો આપણો અજ્ઞાનતા છે. એને ખબર નથી કે સર્વભૌમ સમ્રાટને કોઈ મળ્યું નથી, એ તને સાધુ મળ્યાશ. એલા સર્વભૌમ સમ્રાટની જવા દો, આ બ્રહ્માંડના સૃષ્ટાઓને નથી, એને નથી મળ્યા. એને મળ્યા હોય જ ને તો એ સૃષ્ટા હોય એ બધા આ બધા બ્રહ્માંડના ગોળાને માટલા ઘડવાનું મૂકી દીધું હોય, અને ઠાકોરજીની મૂર્તિને સુખને પામવા માટે મંડી પીડા હોત, એવું, અને ઠાકોરજીના ચરણની સેવાને પામી ગયા હોત તો ઓલા ચાકડા ઉપર પિંડો ચડાવીને બ્રહ્માંડો ઘડ્યા જ કરે સૃષ્ટાઓ. એને નથી મળ્યા એટલે આવા સાધુ એવા આપણને મળ્યાશે. એવું ભાગ્ય છે આપણું, મહિમા જોઈએ. હવે મહાત્મય ન હોય તો પછી શું હોય? આ જીવને બહુ મહિમા ન મળે ને. જો આ તે સો વખત બિરદાવ્યો ને એક વખત ન બિરદાવ્યો, લો કે મને બિરદાવ્યો ને મારું નામ ન લીધું. લેવું જોઈએ ને તે તારું નામ લેવા માટે ને તને બિરદાવવા માટે સાધુ થયા છે. પહેલાં ભગવાન ભજવાન, ભગવાન ભજાવા સાધુ થયા છે. જો અમે કે તમને કંઈ બિરદાવવા ને તમને હાર પહેરાવવા ને તમને વખાણ કરવા માટે અમે સાધુ નથી થયા. ભગવાન ભજાવવા માટે થયા છીએ, સ્વભાવ છોડાવવા માટે થયા છીએ. અમારા ને તમારા બે ના એમ, અમારે અમારા સ્વભાવ ટાળવાના છે અને ભેડા ભેડા તમારે ટાળવાના છે. તમારે શું કરવાનું? તમારે તમારું એક મકાન જ સાફ રાખવાનું, અને અમારે છે ને અમારું ઝૂંપડું સાફ કરવાનું, તમારું સાફ કરવાનું. જો એટલે અમારે ડબલ મહેનત ને ડબલ જવાબદારી. અને હવે સારું સમજાય નહીં કાંઈ, લો કે મને આવું કીધું તો પછી તને હું પારિયા પૂજવો રોજ બિલકુલ અને કંકુ લઈ. માટે વિચારું ભગવાન શ્રીહરિએ કૃપા કરી અને આવા સાધુ આપ્યા છે ને એને ખંબા. શું કરવાનું? સાધુને શું કરવાનું? ખંબાના સોડી ઉપર શયન કરાવે તોય ખંબાના. એમ લખ્યું મુક્તાન સ્વામીએ, સોડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહી રહે. મહારાજે તેવું લખ્યું, પાંચ ખાડા મારે ને એ ખંભો, એમ લખ્યું. તો બોલો, અખતરો કરવો હે? તમે બધા સાધુ ક્યાંકથી જૂના જોડા હાથમાં રાખી ઠેલીમાં
તમે આવ્યા નથી ઠપકાઈ રહ્યા નથી, આવ્યા નથી ઠપકાઈ રહ્યા નથી. રોજ પાંચ પાંચ ખાડા મારવાના બધાને માથામાં. પછી જોઈ કોતરા ભરી ભરીને કંઠીઓ પાછી આવે કે નથી આવતી, એવું. જ્યારે તે લોકો આપને સુખરૂપ જાણશે ત્યારે સંસારરૂપી સાગર જેવી નદીને તરશે, એટલું સમજાય છે. ત્યારે તરાય છે. આપના સત્સંગનો પ્રતાપ મને આ રીતનો દેખાયો છે, છતાં પણ અમે જેટલો સમય આપના જોગમાં નથી રહેતા તેટલી વાર અમને લેશ માત્ર પણ સત્સંગ રહેતો નથી, પરંતુ અપાર અજ્ઞાન રહે છે. 18મા તરંગની 13મી ચોપાઈની કથા હું અહીં થોભાવું છું. 14મી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરીશું. આજે એકાદશીનો દિવસ છે. સૌ ભક્તો બાયો ભાઈઓ એલા ખૂબ ભજન કરજો. બીજી માથા કોઈ રાજ ન કરતા, ખોટા વ્યવહારો ન કરતા, કંઈ જરૂર નથી. અને આજે આપણા ગુરુકુલમાં પરમ ભગવદીય શ્રી જયભાઈ તળુક અમેરિકાથી ગઈકાલે ઇન્ડિયા આવ્યા છે, આપણા ભારત દેશ પધાર્યા છે. એટલે આજે રૂપાળા ઘનશ્યામ મહારાજને સંતો ભક્તોના દર્શન કરવા માટે આવવાના છે, પરંતુ રોકાવાના નથી, દર્શન કરીને પછી નીકળી જવાના છે. એટલે આપણે સૌ કોઈ જયભાઈનું ખૂબ જ અભિવાદન કરીએ, શબ્દથી, તાળીઓના નાદથી. હવે ભગવાનના ભક્તને એલા અભિવાદન કરવું એ ઠાકોરજીનું કહેવાય. જો ભગવાન શ્રીહરિ આપ સમગ્ર ભક્તજનોને આજે આખો દિવસ એવા ભક્તિને દીક્ષિત રાખે કે તમારા બધાના મન છે ને આડાવડા ન જાય. કોઈ ક્રોધ કરતા હોય તો ક્રોધ ન કરે આજે આખો દિવસ. માનબાનનો બધો ત્યાગ કરે અને જરૂર હોય એટલું જ ફરાર કરે. ન હોય તો નિર્જળા કરે, અથવા નિર્જળો ન થાય તો નિરાહાર કરે. નિરાહાર ન કરી શકે તો એક વખત ફરાર કરીને કરે. એક વખત ફરાર કરીને ન થાય તો બે વખત ફરાર કરીને કરો. બે વખત ન હાલે તો ત્રણ વખત કરો, ચાર વખત કરો, પાંચ વખત કરો, છ વખત કરો. હાલતા ચાલતા પણ ખાઈજો ફરાર, એમ ફળ ફૂલ અનાજનો નાખતા કોથરામાં. અને ભગવાન ભજો આખો દિવસ, ઠાકોરજીનું ભજન કરજો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની. અક્ષર નિવાસી મહેન્દ્રકુમાર પંચાલ હસ્તે અમિતાબેન પંચાલ યુએસએ પ્રેરક સાંજોગીબા મહેતાના તરફથી આજે થાળ રસોઈ છે. જે પોતાના જીવનું કલ્યાણ